નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર આઠની શરૂઆત કરી હતી અને સરસ મજાના પાઠનો આપણે અભ્યાસ પણ કર્યો હતો આગલા વિડીયોની અંદર તો કે આપણે જે પાઠનો અભ્યાસ કર્યો હતો એનું ટાઇટલ હતું પત્ર લખવાની મજા તો વિદ્યાર્થી મિત્રો પત્ર લખવાની મજા સરસ મજાનો પાઠનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આજે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકની અંદર આપેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોવાનું રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના આધારે આપણે પ્રશ્નનું એટલે કે સ્વાધ્યયકારીના પ્રશ્નોનું સોલ્યુશન કરીએ તો ચાલો હવે ટેક્સ્ટ બુકની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર આઠ એટલે કે પાઠ નંબર એક પત્ર લખવાની મજા સરસ મજાના એટલે કે પત્ર લખવાની મજા સરસ મજાના પાઠનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ જેના લેખક હતા ઈશ્વર પરમાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાનો જે પત્ર છે એ પત્રનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે એના સ્વાધ્યાય પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો વિદ્યાર્થી મિત્રો તમારી તમારી અંદર જોવાનું રહેશે તો અહીંયા તમારી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે પ્રશ્નો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્વાધ્યાયકારના પ્રશ્નો આપેલા છે તો કે નીચેના પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નનો ઉત્તર એક બે વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો પ્રશ્ન નંબર 1 છે કે અશોકભાઈ છે એ બાળકોને કેવી રીતે શીખવે છે તો આપણે એનો જવાબ આપી શકીએ છીએ કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે પ્રશ્ન નંબર બે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તો એનો જવાબ છે કે દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વડીલોને કયા શબ્દોથી સંબોધન થાય છે તો કે આપણે એનો જવાબ આપી શકીએ છીએ કે વડીલોને પૂજ્ય કે આદરણીય વડે એટલે કે વડીલોને પૂજ્ય અને આદરણીય જેવા શબ્દોથી સંબોધન થાય છે પ્રશ્ન નંબર ચાર પત્રના અંતે શું લખાય છે તો કે પત્રના અંતે વિદાય વચન લખાય છે પત્રના અંતે શું લખાય છે વિદાય વચન કેવું લી એવું લખાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે આપણે પ્રશ્ન નંબર બે તમે અહીંયા જોઈ શકો છો તમારી ટેક્સ્ટબુકની અંદર કે પત્ર લેખનમાં સી સી કાળજી રાખવી જોઈએ આવો પ્રશ્ન છે કે પત્ર આપણે લખીએ છીએ તો એમાં સી સી કાળજી રાખીએ રાખવી જોઈએ બાળકોને તો આપણે દરેકને જો પત્ર લખતી વખતે કઈ કઈ કાળજી રાખવાની તો કાળજી નંબર એક પત્ર લખનારી પોતાના નામ સરનામા તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુ લખવું જોઈએ કાળજી નંબર એક બીજા નંબરમાં જેને પત્ર લખતા હોઈએ કે જેને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ કે આપણાથી મોટા વડીલ હોય અને પૂજ્ય આદરણીય આપણા જ મિત્રો હોય તો પ્રિય સખી એવા આપણે એમાં એવું સંબોધન કરી શકીએ છીએ ત્રીજી બાબત પત્ર મરુડદાર અક્ષરે લખવું જોઈએ પત્ર કેવા અક્ષરે લખવું જોઈએ મરુડ દ્વાર આગળ વિગત કે પત્રમાં વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ કે પત્ર લખીએ તો વિરામ ચિહ્નો પણ યોગ્ય ઉપયોગ થવો જોઈએ બીજું કે પત્ર એકંદરે સારા અક્ષરે લખવું જોઈએ શબ્દ વંચી અંતર પણ હોવું જોઈએ આ કાળજી રાખવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરે આવેલા જૂના પત્રો વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો પત્રો કોણે લખ્યું તો તમારા ઘરે બાળકો જૂના પત્રો હોય છે કે આવો અને આપણે જૂના પત્રો પહેલાં આવેલા હોય છે એ પત્રો હોય છે તો એમાં પત્ર કોણે લખ્યું આવો પ્રશ્ન કે પત્ર કોણે લખ્યું તો આપણે મામાનો પત્ર આવેલો હતો કે પત્ર એ મામાએ લખ્યો હતો એવું લખી શકીએ પત્ર પર કયું સરનામું છે તો પત્ર પર લખ્યું કે આપણા મામા ક્યાં રહેતા હોય તો પત્ર ઉપર અંબિકાનગર સોસાયટી અમદાવાદ એવું એવું સરનામું હતું પત્રમાં કઈ તારીખ હતી તો પત્રમાં તારીખ જોઈને તમારે લખવાનું રહેશે પત્ર પર પોસ્ટનો પત્ર પર પોસ્ટ ઓફિસનું સિક્કો તારીખ વંચાય છે તે લખવું જે તારીખ કે સિક્કો લખ્યો હોય એ તમારે લખવાનું રહેશે હવે આગલી પ્રવૃત્તિ છે નીચેના દરેક શબ્દ વિશે બે વાક્ય લખું તો અહીંયા તમને આપેલું છે વાક અહીંયા શબ્દ આપેલું છે શબ્દના આધારે વાક્ય બનાવવાનું રહેશે તો અહીંયા ટપાલી તો આપણે વાક્ય બનાવી શકીએ છીએ કે ટપાલી સાયકલ પર આવે છે એક વાક્ય ટપાલી સાયકલ પર આવે છે અને બીજું વાક્ય બની શકે છે ટપાલી દરેકના ઘરે એટલે કે પત્રો વહેંચે છે બીજું ઉદાન કમ્પ્યુટર તો કે કમ્પ્યુટર વિજ્ઞાનનું મહાન એક કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે બીજું વિધાન બનાવી શકે કે કમ્પ્યુટરમાં કામ સરળતાથી થઈ શકે છે મોબાઈલ તો મોબાઈલ કે મોબાઈલ સંદેશા મોકલવા એટલે એને મેળવવા માટેનું એક ઉત્તમ સાધન છે અને કચરાપેટી તો કચરાપેટી વિશે પણ આપણે વાક્ય બનાવી શકીએ છીએ કે ટપાલ ટપાલ પેટી કચરા પેટી નહીં ટપાલ પેટી તો ટપાલ પેટી આપણે જોઈ શકીએ ટપાલ પેટીમાં લોકો પોતાના પત્રો નાખે છે ટપાલ પેટીમાં લોકો પોતાના પત્ર નાખે છે ગમે તે તમને વાક્ય બનાવી શકો છો અને લખી શકો છો આગળ વિધાન છે કબૂતર કયું છે કબૂતર તો આપણે લખી શકીએ છીએ કે પહેલાં કબૂતરનો ઉપયોગ દૂર દૂર સુધી સંદેશ એટલે સંદેશા મોકલવા થતો હતો એમ આપણે વાક્ય બને છે આમ પણ બની શકે કે કબૂતર એક પક્ષી છે એવું વિધાન પણ માની શકો છું પ્રવૃત્તિ નંબર પાંચ નીચેના વાક્ય કોણ બોલે છે એની કોને કહે છે એટલે નીચેના વાક્ય કોણ બોલે છે એનું અનુલેખન વાક્યનું અનુલેખન કરવાનું છે શાહી પત્ર કેવી રીતે લખાય આ વિધાન કોણ બોલે છે તો વસંત કોણ બોલે છે તમે લખી શકો છો આ વિધાન વસંત બોલે છે હવે પ્રશ્ન નંબર વી અહીંયા વિધાન નંબર બે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશું તો આ વિધાન કોણ બોલે છે તો અશોકભાઈ બોલે છે તમે લખી શકો છો કે આ વિધાન અશોકભાઈ બોલે છે વિધાન નંબર ત્રણ મને તમારી બહુ યાદ આવે છે આ વિધાન કોણ બોલે છે તો કે આ વિધાન પણ અશોકભાઈ બોલે છે કોણ બોલે છે અશોકભાઈ બોલે છે અશોકભાઈ બોલે છે કે આ વિધાન કોણ બોલે છે તો અશોકભાઈ બોલે છે અહીંયા પોસ્ટ ઓફિસમાં મુલાકાત લો ત્યાં શું મળે છે દરેકની કિંમત કેટલી છે એ નોંધો આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મૌલિક છે તમારી પોસ્ટ ઓફિસ આજુબાજુ આપેલી આવેલી હોય તો મુલાકાત લેવાની કે પોસ્ટ ઓફિસમાં મુલાકાતમાં શું શું મળે છે તો પોસ્ટની અંદર કવર પરવડિયા ટિકિટ વગેરે સ્ટેમ મળે છે તેના ઉપર ટિકિટની અંદર કેટલા પાંચ રૂપિયાની ટિકિટ હોય બે રૂપિયાના કવર હોય આ રીતે તમારે લખવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજનું પ્રવૃત્તિ એટલે કે આજે આપણે જે પાઠ નંબર એક એટલે કે પાઠ નંબર આઠ પત્ર લખવાની મજા એના સ્વાધ્યાય તમામ પ્રશ્નો આપણે જોઈ ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે આ તમામ પ્રશ્નો તમારી ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે ગુરુકાર્ય તરીકે અને આપણે જે પીડીએફ મોકલી રહ્યા છીએ એ પીડીએફ દ્વારા તમારી તમારી સ્વાધ્યપુતિની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે અને વિદ્યાર્થી મિત્રો એના એ જ પ્રશ્નો તમારે ગુજરાતી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે નમસ્કાર થેન્ક યુ